સમયની સાથે દરેક ક્ષેત્રની જરૂરિયાતોમાં પણ પરિવર્તનો આવતા જ હોય છે. આજે શૈક્ષણિક જગત અનોખી રીતે આકાર પામી રહ્યું છે ત્યારે આ ક્ષેત્રમાં અમારી પાસે રહેલા અનુભવ, ક્ષમતા અને સમજને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી વિદ્યાર્થીની કારકિર્દી અને જ્ઞાન પીપાસાને સમૃદ્ધ બનાવવાના હેતુથી 2007માં સેવેલા સ્વપ્નને સાકાર કરવા બાયોનિક્સ ઇન્ટરનેશનલ એકેડેમીને આકાર આપવામાં આવેલ છે. આપ એવા એક સાયન્સ સંકુલમાં પ્રવેશી રહ્યા છો જે લગભગ સમગ્ર ગુજરાતમાં માત્ર 11-12 સાયન્સનું સૌ પ્રથમ આકાર લઈ રહેલ સંકુલ છે. 2.25 એકર વિસ્તારમાં પથરાયેલા આ સંકુલ માત્ર 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને લક્ષ્યમાં રાખીને તૈયાર કરવામાં આવેલ છે. સ્કૂલમાં પ્રવેશતા જ વિશાળ પ્લેગ્રાઉન્ડ આવેલ છે. સવારના સૌમ્ય માહોલમાં માં સરસ્વતીની પ્રાર્થનાઓથી મગમગતા વાતાવરણનો આનંદ લેતા વિદ્યાર્થીઓ વીણાવાદિની દેવી સરસ્વતીના દર્શન કરી શાળાના ભવ્ય પ્રવેશ દ્વારથી પસાર થઈ મુખ્ય બિલ્ડિંગમાં પ્રવેશે. વિદ્યાર્થીઓને સમય અને પરિશ્રમનું પ્લાનિંગ પ્રાપ્ત થવાનું છે તે એડમિનિસ્ટ્રેશન પ્રવેશ દ્વારની ડાબી બાજુએ આવે છે, જેમાં રિસેપ્શન, કોન્ફરન્સ રૂમ, મુખ્ય ઓફિસો અને વિષય પ્રમાણેના મુખ્ય શિક્ષકોના ક્યુબિક્સ તથા તત્કાલીન સારવાર માટેની વ્યવસ્થાઓ ધરાવતું અત્યંત આધુનિક સુવિધાયુક્ત યુનિટ આવેલા છે. વર્ગખંડ શાળાની શાનમાં અનેરો વધારો કરે છે. વર્ગખંડોને પ્રકાશ અને પવન કુદરતી રીતે જ પ્રાપ્ત થાય તેવા સાયન્ટિફિક અભિગમથી તૈયાર કરવામાં આવેલા છે. દરેક વિષય માટે 2 ઉત્તમ અને સંનિષ્ઠ અનુભવી શિક્ષકોની સાથે સાથે દરેક ક્લાસરૂમમાં ઓડિયો વિડિયો વિઝ્યુઅલ સિસ્ટમ અને એક ક્લાસ કેરટેકરની વ્યવસ્થા છે. આ ક્લાસ કેરટેકર જે તે ક્લાસના તમામ વિદ્યાર્થીઓની મહેનત, ટાઈમ મેનેજમેન્ટ, પરીક્ષાઓ, હોમવર્ક, ક્લાસ એટેન્શન, પર્સનલ બિહેવિયર, શિક્ષક સાથેનું અને ક્લાસમાં તેમના મિત્રો સાથેનો અભિગમ વગેરે જેવી બાબતોનું કોમ્પ્યુટરાઇઝ્ડ રિપોર્ટિંગ કરશે, જેના આધારે કોમ્પ્યુટર એક પ્રોગ્રેસ રિપોર્ટ બનાવશે જે દર મહિને વાલીને પહોંચાડવામાં આવશે. આમ વિદ્યાર્થીઓમાં કેટલો સર્વાંગી વિકાસ થયો તે જાણી શકાશે. સુવિધાઓ: શાળા સંકુલમાં સાયન્સ માટે લેબોરેટરીની પણ સુવિધા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર વિશાળ રસાયણ વિજ્ઞાનની લેબોરેટરી છે. તેની બરાબર ઉપર પ્રથમ માળ ઉપર ફિઝિક્સની સુસંસાધન લેબોરેટરી અને બીજા માળ પર અત્યંત આધુનિક બાયોલોજી લેબોરેટરી આવેલ છે. શિક્ષણમાં પરિવર્તનોની અનેક વાતો થઈ રહી છે ત્યારે અમે આ ક્ષેત્રે પહેલ કરી અમારા વિદ્યાર્થીઓને નવો શૈક્ષણિક અભિગમ આપવામાં પ્રયત્નશીલ છીએ. સાયન્સને વધુ સરળ અને રસાળ બનાવવા માટે નોલેજ ક્લબ, ડિસ્કશન રૂમ, સાયન્સ ક્લબ અને લાઇબ્રેરી જેવી નવી ભૌતિક સુવિધાઓ ઊભી કરી છે. નોલેજ ક્લબમાં શાળાની ટેકનિકલ ટીમ દ્વારા તૈયાર કરાયેલ ઈ બાયોનિક્સ નામના સોફ્ટવેર મારફતે સીઈટી, પીએમટી, એઆઈઈઈ વગેરેની તૈયારી, પ્રશ્નોના સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ જવાબો, સ્ટુડન્ટ ફોરમ, સ્ટુડન્ટ ટુ સ્ટુડન્ટ અને સ્ટુડન્ટ ટીચર કોન્ફરન્સ, ઓબ્જેક્ટિવ ગેમ્સ, લેક્ચર રિવિઝન વગેરે મેળવી શકશે. આમ આ સોફ્ટવેર વિદ્યાર્થીઓને અભ્યાસમાં ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે. ડિસ્કશન રૂમમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો કોન્ફરન્સ યોજી દર અઠવાડિયા દરમિયાન ચાલેલા અભ્યાસક્રમની ચર્ચા કરી પોતાની સમસ્યાઓનું સમાધાન કરશે. ઉપરાંત પોતે ભણેલ પાઠના વ્યવહારિક ઉપયોગો પર પણ ચર્ચા કરશે. આમ વિદ્યાર્થીઓના મગજને માત્ર ભરવાના બદલે મગજ ખોલવાનો પ્રયત્ન થશે. વળી પીયર લર્નિંગ નામની નવી સિસ્ટમ અંતર્ગત દર શનિવારે એક ક્લાસના વિદ્યાર્થીએ બીજા ક્લાસમાં કોઈ પણ ટોપિક ભણાવવા જવાનું રહેશે, જેથી વિદ્યાર્થીની એકાગ્રતા, કોમ્યુનિકેશન સ્કિલ વધશે અને સ્ટેજ ફિયર દૂર થશે. વળી શિક્ષણ પદ્ધતિને પણ અમે 3 સ્ટેપમાં વહેંચી છે, જેમાં પર્પઝ લેસન, લર્નિંગ લેસન અને એપ્લાઇડ લેસનનો સમાવેશ થાય છે. આ નવી શૈક્ષણિક પ્રણાલી દ્વારા
વિદ્યાર્થી હાલની નવી પરીક્ષા પદ્ધતિમાં તો સફળ થશે જ, અને સાથે સાથે તેમનો ભણતર પ્રત્યેનો રસ અને જિજ્ઞાસામાં પણ વધારો થશે. વળી આ સંસ્થાના વિદ્યાર્થીઓ માત્ર માર્કશીટથી જ ઓળખાવાના બદલે પોતાની જીવન પદ્ધતિને ઉત્તમ બનાવી રાજ્ય અને રાષ્ટ્રની પ્રગતિમાં મદદરૂપ થાય તેમજ આદર્શ નાગરિક તરીકે વિકસે તે માટે આપણી સંસ્થામાં જેમની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓળખ છે તેવા જુદા જુદા ક્ષેત્રના અનુભવી વ્યક્તિઓને પથદર્શક તરીકે આપણા વિદ્યાર્થીઓનું વૈચારિક અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા માનવ્યનું ઘડતર કરવા આપણી સાથે રહેશે. આ તમામ પથદર્શકો વર્ષ દરમિયાન સમયાંતરે સંસ્થાની મુલાકાત લઈ પોતાના વિષય પ્રમાણે વિદ્યાર્થીઓનું પથદર્શન કરાવશે. આમ વિદ્યાર્થી સમગ્ર દિવસ દરમિયાન એવી એક સાયન્સ નગરીમાં રહેશે જ્યાં પોતાના જીવન સ્વપ્નનું બીજારોપણ કરી તેને ભવિષ્યમાં સાકાર કરવાનો અભિગમ મેળવશે. અમે વિદ્યાર્થીની માત્ર માર્કશીટ નહીં પરંતુ કારકિર્દી અને જીવન ઘડતર માટે પ્રયત્નશીલ છીએ. તો આવો, બાયોનિક્સ ઇન્ટરનેશનલ એકેડેમીમાં વિદ્યાર્થીઓ સાથે જ્ઞાન વહેંચવા જે આવવાના છે તેવા જાણીતા વ્યક્તિત્વોને જાણીએ. 21મી સદી એટલે જ્ઞાનની સદી. હું તો કહેતો જ હોઉં છું, જાણવું એટલે માણવું. દુનિયા અંગેનું જો આપણને વિસ્મય ન હોય તો દુનિયામાં હવે આપણે જીવનનું અસ્તિત્વ ટકાવી ન શકીએ એવી પરિસ્થિતિ ઊભી થવાની છે. જેની પાસે આજે સામાન્ય જ્ઞાન નથી એ માણસ સાવ સામાન્ય પરિસ્થિતિમાં રહેવાનો છે, અને એનું અજ્ઞાન ક્યારેક એને પોતાને જ ભરખી જવાનું છે. તો આજે આપણી આસપાસના વિશ્વ વિશે, આપણા ઇતિહાસ અને આપણા ભવિષ્ય વિશે થોડું વધારે જ્ઞાન મેળવતા થઈએ, એટલે સામાન્ય જ્ઞાન મેળવતા થઈએ. બાયોનિક્સ ઇન્ટરનેશનલ એકેડેમીમાં ઘણા બધા નવતર પ્રયોગો થઈ રહ્યા છે, જેમ કે પીયર લર્નિંગનો આખો કોન્સેપ્ટ મને બહુ ગમી ગયો, કે જેમાં વિદ્યાર્થી બીજા ક્લાસની અંદર જઈને ભણાવવા જાય એટલે માત્ર શીખે નહીં, શીખવાડે અને શીખવાડતા શીખવાડતા શીખે. આધુનિક શિક્ષણ તો એમ કહે છે કે બાળક જ્યારે કોઈ જ્ઞાન મેળવે છે ત્યારે જ્ઞાની નથી બનતો, પણ જ્ઞાન બીજાની સાથે વહેંચી શકે એટલો ક્ષમતાવાન બને છે ત્યારે જ્ઞાની બને છે. આવા ઘણા બધા નવતર કોન્સેપ્ટ બાયોનિક્સ લઈને આવે છે, નોલેજ ક્લબ પણ બનાવે છે, લેબ પણ બનાવે છે, અને વિદ્યાર્થીઓ સાથેની ઘણી બધી એવી એક્ટિવિટીઝ એમાં થવાની છે કે જેમાં આપણને પણ વિદ્યાર્થી બનીને રહેવાનું મન થાય, અને એટલે જ હું પણ આવી રહ્યો છું બાયોનિક્સ ઇન્ટરનેશનલ એકેડેમીમાં વિદ્યાર્થીઓની સાથે સામાન્ય જ્ઞાનનો ખજાનો લઈને માણવા, જાણવા અને વહેંચવા. મને આનંદ છે કે સુરતમાં નવી સ્થાપિત થયેલી બાયોનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિચારના વાંચન દ્વારા જીવન ઘડતરનું એક સરસ મજાની વિચારધારા શરૂ કરવા તરફ જઈ રહી છે. મને ગમે છે બાળકો આ વિચારધારામાં જોડાય, એટલા માટે હું તમારી સુધી આ વાતમાં જોડાવા માટે ટૂંક સમયમાં આવી ગયો છું. મિત્રો, ચાલો આપણે સાથે મળીએ, વિચારોને વાગોળીએ અને વિચારધારામાં જોડાઈને જીવનને ઉજાગર કરીએ. હું ડૉક્ટર ભદ્રાય વછરાજાની. મિત્રો, જીવન એક વિજ્ઞાન છે, પણ એ સમજીએ નહીં તો વિજ્ઞાન વિનાશકનું બને. હું આવી રહ્યો છું બાયોનિક્સ ઇન્ટરનેશનલ એકેડેમી સુરત ખાતે તમારા સૌ સાથે રોજબરોજનું જીવન, તેમાં જીવાતું વિજ્ઞાન અને વિજ્ઞાનનું જીવન શું તેની રસપ્રદ ચર્ચા કરવા, વિચાર વિમર્શ કરવા અને ગમ્મત સાથે જ્ઞાન મેળવવા. ઓલ ધ બેસ્ટ. મિત્રો, સદીઓ સુધી આપણે એવું માન્યું કે આધ્યાત્મિક ચેતના એટલે ભજન ગાતી, ધ્યાન કરતી, ધર્મને અનુસરતી ચેતના. આધુનિક સંદર્ભમાં આધ્યાત્મિક ચેતનાના અર્થો અને આયામો બદલાઈ ગયા છે. આધ્યાત્મિક ચેતના એટલે પરિશુદ્ધ ચિત્ત અને શક્તિશાળી ચૈતન્ય. અતિ સામાન્ય ઇન્દ્રિયો જ્યારે આધ્યાત્મિક ચૈતન્ય વિકસે છે ત્યારે અસામાન્ય અને અલૌકિક બની જતી હોય છે. વિદ્યાર્થી કાળની અંદર જ્યારે પરિશુદ્ધ ચિત્તનો, પરિશુદ્ધ ચૈતન્યનો અને પરિશુદ્ધ ઇન્દ્રિયોની સૌથી વધુ તાતી જરૂરિયાત હોય છે ત્યારે છોકરાઓ વેડફાતા હોય છે. બાયોનિક્સ પહેલી જ વખત કદાચ શિક્ષણ જગતમાં આધ્યાત્મિક ચેતનાના વિકાસની વાત લઈને આવ્યું છે કે 11 અને 12 નો
વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી તેજસ્વી હોય, શક્તિશાળી હોય, આત્મવાન હોય, ઉર્જાવાન હોય, ચૈતન્યવાન હોય, તો સફળતા પણ હોય છે અને ચેતનાનો વિકાસ પણ હોય છે. આ વાત લઈને બાયોનિક્સ આવે છે અને બાયોનિક્સની આ વાત હું પણ લઈને આવવાનું છું તમારી વચ્ચે ટૂંક સમયમાં જ. બાયોનિક્સ ઇન્ટરનેશનલ એકેડેમીમાં સુભાષ ભટ્ટ આવી રહ્યો છે. થેન્ક યુ. વાલા વિદ્યાર્થી મિત્રો, શું તમને ઈચ્છા છે કલેક્ટર બનીને સમગ્ર જિલ્લાનું વહીવટીતંત્ર સંભાળવાની? મનમાં કોડ જાગે છે ડીએસપી બનીને ભલભલા ગુંડાઓને ધૂળ ચાટતા કરવાનું? ક્યારે એવું થાય છે કે કમિશનર રાવની જેમ સુરત જેવું એક નહીં અનેક શહેરોને મારે ખૂબસુરત કરવા છે? મનમાં એવી ઈચ્છા થાય છે કે ભારતના રાજદૂત બનીને વિશ્વના કોઈ અન્ય દેશમાં બેસવું છે અને આ દેશનું પ્રતિનિધિત્વ કરવું છે, ગુજરાત રાજ્યની અંદર ઉચ્ચ અધિકારીના હોદ્દા ઉપર બેસવા માટેના મનમાં અરમાનો જાગે છે? મિત્રો, આ બધું જ શક્ય છે જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાઓ દ્વારા. સુરત શહેરમાં બાયોનિક્સ ઇન્ટરનેશનલ એકેડેમી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના શ્રેષ્ઠ પ્રયત્નો પ્રારંભ કરી રહ્યું છે. ત્યારે જ્યારે વિદ્યાર્થીની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને સોળે ગળાએ ખીલવવા માટેનો શ્રેષ્ઠતમ પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે હું શૈલેષ સતપરિયા આવી રહ્યો છું બાયોનિક્સ ઇન્ટરનેશનલ એકેડેમીમાં માત્ર આપના માટે, આપના સૌનામાં કલેક્ટર, કમિશનર અને ઉચ્ચ અધિકારીના બીજ રોપવા માટે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તથા વાલી મિત્રો. સામાન્ય રીતે ધોરણ 10 પછી સાયન્સમાં જવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતિત હોય છે કે પરિણામ ધારેલું આવશે કે નહીં. અનેક અનિશ્ચિતતા હોય છે, એનું કારણ છે આયોજનનો અભાવ. સામાન્ય રીતે ધોરણ 10 ની અંદર જે ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થી ભણતો હોય છે ત્યાંથી એમને સરસ મજાનું એક સામૂહિક આયોજન મળતું હોય છે અને 12 સાયન્સની અંદર કે 11 સાયન્સની અંદર ભણતા વિદ્યાર્થીઓ જુદી જુદી જગ્યાએ ટ્યુશન જતા હોય છે અથવા ફૂલ ડે સ્કૂલ હોય તો એક જ કમરાની અંદર સમગ્ર દિવસ દરમિયાન તેમને કાર્ય પ્રવૃત્તિ કરવાની હોવાથી કંટાળો અનુભવતા હોય છે, જેના કારણે તે પોતે એક રસ સાથે જે સાયન્સ ભણવાની વાત છે ભણી શકતો નથી અને એના કારણે કદાચ એ ધારેલું પરિણામ લાવી ન શકતો હોય એવું અમે માનીએ છીએ. માત્ર સાયન્સ એટલા માટે રાખ્યું કે અત્યારે એક્સપર્ટાઇઝેશનનો યુગ છે અને આ એક્સપર્ટાઇઝેશનના યુગની અંદર સૌને પોતાના વિષય પરની પ્રાયોરિટી જોઈએ છે, એટલે જ અમે સાયન્સની અંદર બાળકને સંપૂર્ણ પ્રાયોરિટી મળે, સાયન્સની અંદર પોતે ખર્ચેલી ફીનું તમામ વળતર મળે એ હેતુથી બીજું કંઈ જ કામ ન કરતા માત્ર સાયન્સ પર ફોકસ કરી શકાય એ માટે 11 અને 12 સાયન્સનું આ ભવ્ય અને હાઈટેક સંકુલ નિર્માણ પામ્યું છે. અમને આશા છે આ નવો કોન્સેપ્ટ, આ નવી શૈક્ષણિક પદ્ધતિઓ જે અમે લઈને આવ્યા છીએ એ તમને ખરેખર ગમશે અને એમાં આપણે સૌ સાથે મળીને આપણા બાળકોની કેરિયર છે એને એક સારો ઓપ આપી શકશું અને સાથે સાથે જે વક્તાઓ અને જે ટ્રેનરો સેમિનાર માટે આપણા સંસ્થામાં આવનાર છે એ પણ આપણા બાળકોને એક સારા ડૉક્ટર, સારા એન્જિનિયરની સાથે સાથે એક સારો નાગરિક બનાવવાનો કુશળ પ્રયત્ન કરશે એ પણ આ નવતર પ્રયોગ છે. આ સમગ્ર પ્રયોગોની અંદર આપણે સૌ સાથે મળીને પ્લાનિંગ સાથે આગળ વધીએ તો આપણે સૌ સફળ થઈશું તેવી અમને ખાતરી છે. આપનો ખૂબ ખૂબ આભાર.